આપણે જે માળા કરીએ છે એનાથી આપણને શું ફાયદો થાય છે જો આ બાબતનો આપણને ખ્યાલ હોય તો ચોક્કસપણે આપણી ઘણી બધી સમસ્યાઓમાંથી આપણને રાહત મળી શકે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પર હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે હિન્દુ શાસ્ત્ર અનુસાર પૂજા આપણે કરતા હોઈએ છીએ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે આપણે ઘણી બધી પૂજા અર્ચનાઓ કરીએ છીએ હવે આ સાથે આપણે માળાઓ કરીને પણ આપણા દેવી દેવતાઓને રીઝવીએ છીએ આપણે જાણીએ છીએ કે માળા કરવાથી મનને શાંતિ મળે છે આપણને એક સકારાત્મકતાનો પણ પ્રભાવ જોવા મળે છે હવે આવી રીતે જો આપણે માળા કરીએ છીએ પરંતુ આપણે જે માળા કરીએ છીએ એનાથી આપણને શું ફાયદો થાય છે જો આ બાબતનો આપણને ખ્યાલ હોય તો ચોક્કસપણે આપણી ઘણી બધી સમસ્યાઓમાંથી આપણને રાહત મળી શકે છે તો દર્શક મિત્રો વિવિધ પ્રકારની માળાનો ઉપયોગ લોકો શણગાર માટે જ નહીં પરંતુ દેવી દેવતાઓના આશીર્વાદ માટે પણ કરે છે હવે કુંડળીના દોષોને દૂર કરવા માટે અલગ અલગ માળાથી જાપ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કે કઈ માળાથી તમને કઈ રાહત મળશે સૌથી પહેલા વાત કરીએ આપણે તુલસીની માળા વિશે તો તુલસીની પવિત્રતા પૌરાણિક કથાથી તો દરેક જાણે જ છે હવે લોકો તુલસીના ઔષધીય ગુણો પણ જાણી રહ્યા છે તુલસીની માળાનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ શ્રીરામ અને કૃષ્ણ દેવોની કૃપા તમને પ્રાપ્ત થાય છે આ સિવાય વાત કરીએ ચંદનની માળા વિશે તો ચંદનની માળા પણ ઉપયોગમાં લેવાય છે જો કે આ બે પ્રકારની જોવા મળશે એક તો લાલ ચંદન અને બીજું સફેદ ચંદન દેવીઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ લાલ ચંદનની માળા અથવા સ્ફટિક જપ માળા સાથે જાપ કરવા જોઈએ હવે જે સફેદ ચંદનની માળા છે તે શિત્રતા પ્રાપ્ત થાય છે અને રુદ્રાક્ષની માળાની જાપ કરવાથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ આપણને મળે છે હવે વાત કરીએ કે જપ કઈ રીતે કરવા જોઈએ તો શરીર અને મનને શુદ્ધ કર્યા પછી જે દેવતાઓની પૂજા તમે કરવા ઈચ્છો છો તેમની સામે એક આસન પર બેસી જાઓ ધ્યાન રાખો કે માળા જાપ તમે જ્યારે પણ કરો છો તો શાંત જગ્યા હોય જમીન પર આસન મૂકતા પહેલા પાણીના બે ટીપા ઉમેરી એ સ્થળને પણ શુદ્ધ કરવું જોઈએ માળાનો જાપ નિશ્ચિત સંખ્યામાં અને નિશ્ચિત સમય કરવાથી જ આપણને લાભ મળે છે તો મિત્રો આ તરીકેથી જો તમે માળા જાપ કરો છો તો ચોક્કસપણે તમને ફાયદો થશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ